नमस्कार दर्शक मित्रों, मां आशापुरा न्यूज चैनल में आपनु हार्दिक स्वागत छे। आपनी साथे हूं छु हेमांगी गुर। तो दर्शक मित्रों, जोईए आजना स्थानिक समाचार। ઉત્તરના બરફીલા પવનોથી કચ્છમાં ઠારની ધાર બની તેજ, નલિયામાં 4.6 ડિગ્રી નોંધાયું। ઉત્તરના બરફીલા પવનોના કારણે શિયાળામાં કચ્છનું કાશ્મીર બની જતા નલિયામાં આજે લઘુત્તમ તાપમાનનો પારો 4.6 ડિગ્રી સેલ્સિયસ પર ગગડ્યો છે। વર્તમાન સિઝનનું આ સૌથી નીચું તાપમાન છે। ગઈકાલે નોંધાયેલા 6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાનની તુલનાએ 1.5 ડિગ્રી તાપમાન ઘટ્યું છે। ભુજ અને કંડલાના લઘુત્તમ તાપમાનમાં પણ સરેરાશ 1.5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે। ભુજમાં આજનું લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી અને કંડલામાં 12 ડિગ્રી નોંધાયું છે। ખાવડા અને રણકાંધીના ગામોમાં પણ ઠંડી શરૂ થઈ છે। સામાન્યત કાશ્મીરની બરફીલી પહાડીમાંથી ફૂંકાતા ઠંડાગાર પવનો કચ્છ ગુજરાતમાં ટાઢોડું પ્રસરાવી દે છે। કાશ્મીરમાં થયેલ હિમવર્ષા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરાખંડ સહિતના ઉત્તર ભારતના રાજ્યોમાં કોલ્ડ વેવ ફરી વળ્યું છે। રાજસ્થાનના વિવિધ જિલ્લા શહેરોમાં પણ લઘુત્તમ તાપમાનનો પારો ગગડ્યો છે। મુંબઈ સેન્ટ્રલ ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ, આપના અદ્ભુત સહકાર અને હોપથી અમો 8મી એનિવર્સરી નિમિત્તે આપણી માટે લાવ્યા છીએ ખાસ ધમાકેદાર ઓફર। કોઈ પણ એક વસ્તુની ખરીદી ઉપર એક વસ્તુ તદ્દન ફ્રી, ઓફર મર્યાદિત સમય માટે જ, તો જોજો રહી જતા નહીં। અમારે ત્યાંથી લેટેસ્ટ ફેશનના કપડાંની અવનવી વેરાયટીઓ, ડિઝાઇનર ડ્રેસ, ડ્રેસ મટીરિયલ્સ, લેડીઝ વેસ્ટર્ન આઉટફિટ, વેડિંગ ચણિયા ચોલી, મેન્સ એથલેટિક વેર, મેન્સ કેઝ્યુઅલ વેર, ડિઝાઇનર સારીસ, બ્રાઇડલ સારીસ, ચિલ્ડ્રન વેર। કચ્છના આધુનિક લોકોની કપડાની ખરીદી માટે વન સ્ટોપ સોલ્યુશન એટલે મુંબઈ સેન્ટ્રલ। નવરાત્રિ, દિવાળી તથા લગ્નસરા માટેનો તદ્દન નવો સ્ટોક આવી ગયો છે, તો આજે જ મુલાકાત લો મુંબઈ સેન્ટ્રલ શોરૂમ ભુજની। અમારું સરનામું નોંધી લેશો, મુંબઈ સેન્ટ્રલ શોરૂમ, વાણિયાવાડ, ભુજ, કચ્છ। સંપર્ક 9904714400। અદાણીનું ભારતના સૌર ઊર્જા નિગમ સાથે વિશ્વનું સૌથી મોટું ગ્રીન પાવર પરચેઝ એગ્રીમેન્ટ કર્યું છે। અદાણી ગ્રુપના વૈવિધ્યસભર ઉદ્યોગ પ્રકલ્પો પૈકી સૌર ઊર્જા વિકાસકાર તરીકે દુનિયાની સૌથી વિશાળ કંપની તરીકે નામના મેળવનાર અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે ભારતના સૌર ઊર્જા નિગમના સાથે 4,667 મેગાવોટ રિન્યુએબલ એનર્જી પૂરી પાડવા માટે પાવર પરચેઝ એગ્રીમેન્ટ કર્યું છે। સોલાર એનર્જી કોર્પોરેશન સાથે દુનિયાનું સૌથી મોટું પાવર પરચેઝ એગ્રીમેન્ટ સહી કરતા અમને ખુશી થાય છે, એમ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમભાઈ અદાણીએ જણાવ્યું છે। આત્મનિર્ભર ભારત કાર્યક્રમ હેઠળ સ્થાનિક ઉત્પાદનને ઉત્તેજન તેમજ ભારતને રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં સ્વાવલંબી બનાવવા તરફની અમારી સફરમાં આ એક વધુ પગલું છે, જે ભારતના બેવડા હેતુઓ સાકાર કરનારું છે। COP26માં થયેલી કાર્યવાહીના અનુસંધાને કાર્બનના ઓછા ઉત્સર્જનવાળી ઇકોનોમી તરફ અગાઉની ધારણા કરતા ઝડપથી વિશ્વ સરખી ગતિએ ઉત્તરોત્તર સરકી રહ્યું છે। આ માટે જ અદાણી ગ્રુપ રિન્યુએબલ ક્ષેત્રમાં 50-70 બિલિયન ડોલરનું રોકાણ કરવા પ્રતિબદ્ધ છે। આ કરાર 2030 સુધીમાં રિન્યુએબલ ક્ષેત્રમાં દુનિયામાં અમોને સૌથી વિરાટ બનાવવા તરફની અમારી પ્રતિબદ્ધતાને હાંસલ કરવાના પ્રયાણમાં પ્રોત્સાહક કેડી બનશે, તેમ ગૌતમ અદાણીએ જણાવ્યું હતું। રોયલ ક્રિકેટ ક્લબ, ક્રિકેટની સચોટ તાલીમ મેળવવા માટેનું કચ્છનું એકમાત્ર વિશ્વાસપાત્ર નામ એટલે રોયલ ક્રિકેટ ક્લબ। પદ્ધતિસરની તાલીમ સાથે બાળકની રુચિ અનુસાર વ્યક્તિગત ટ્રેનિંગ આપવામાં આવે છે। એકેડેમી તરફથી ક્રિકેટ કિટ અને બેટ આપવામાં આવે છે। સારી પ્રેક્ટિસ માટે દર રવિવારે મેચ રમાડવામાં આવે છે। આપની અનુકૂળતા મુજબની બેચ મેળવી શકો છો। સમય સવારે 6:30 કલાકથી 9 વાગ્યા સુધી, સાંજે 4:30 કલાકથી 7 વાગ્યા સુધી, તેમજ રાત્રે 7:30 કલાકથી 9 વાગ્યા સુધીની બેચો છે। ફી માત્ર રૂપિયા 1,000 પ્રતિ માસ। કોચ દીપ ગોર, ભૂતપૂર્વ ડિસ્ટ્રિક્ટ પ્લેયર 8200389629। લકીરાજ સિંહ વાઘેલા, ડિસ્ટ્રિક્ટ પ્લેયર 9106727550। કુલદીપસિંહ જાડેજા, કચ્છના જાણીતા કોચ 9712324225। આનંદ સાહેબ 7043120799। સ્થળ જુબલી ગ્રામ, જુબલી સર્કલ પાસે, ભુજ, કચ્છ। ગોધરા શાળામાં અભિવાદન કાર્યક્રમ યોજાયો। ગોધરા પ્રાથમિક શાળામાં પુસ્તકાલય માટે 150 પુસ્તકો દાનમાં આપનાર દાતા માતૃશ્રી લક્ષ્મીબેન જેતસિંહ કુરવા અને ભરતભાઈ કુરવા તથા શાળાના સહયોગી અરવિંદભાઈ જોશી તથા શ્રીમતી નિર્મળાબેન અરવિંદભાઈ જોશીના સહજીવનની સુવર્ણ જયંતિ પ્રવેશ પ્રસંગે
પ્રાથમિક માધ્યમિક શાળા પરિવાર દ્વારા અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગોધરા શાળામાં અરવિંદભાઈ જોશી, પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ, દાતાશ્રી ભરતભાઈ કુરવા, ગોધરા વૈષ્ણવ સમાજના પ્રમુખ ઉષાકાંતભાઈ પંડ્યા, સલીમભાઈ ચાકી, રણજીતસિંહ રાઠોડ, મૂલચંદભાઈ વોરા, માધ્યમિક શાળાના પૂર્વ આચાર્ય નીતિનભાઈ ચાવડા, રાજેશભાઈ બુચિયાની ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંચસ્થોએ વિદ્યાર્થીઓને કેળવણીને કેન્દ્રમાં રાખી આગળ વધવા જણાવ્યું હતું. વિદ્યા જ એકમાત્ર ધ્યેય હોય તે જ સાચો વિદ્યાર્થી છે. સાંપ્રત સમયમાં અંગ્રેજીના વિષય જ્ઞાનને વધુ મજબૂત બનાવીને કમ્પ્યુટરની આવડતને વધુ નિખાર આપવો તેવો સુર વ્યક્ત કરીને માતૃશ્રી લક્ષ્મીબેન જેતસિંહ કુરવા તરફથી શાળાને કમ્પ્યુટર દાનમાં આપવાની જાહેરાત કરવામાં આવી હતી. શાળા પરિવારે દાતા ભરતભાઈ કુરવાને મોમેન્ટો અને સાલથી સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો. કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના અરવિંદભાઈ જોશીએ સજીવનની સુવર્ણ જયંતિ પ્રવેશ ઉજવણી શાળાના બાળકોમાં પ્રસાદ વહેંચીને કરી હતી. બાળકોએ કાર્ડ આપીને અરવિંદભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી. કેક કાપીને લગ્ન સુવર્ણ જયંતિ પ્રવેશ ઉજવણી કરનાર અરવિંદભાઈને શાળાએ શુભેચ્છા કાર્ડ અને મોમેન્ટો અર્પણ કર્યા હતા. ડિમ્પલબેન સોનીગ્રાએ પધારેલ સૌને શાબ્દિક આવકાર આપ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. આભારવિધિ અભિષેકભાઈ ત્રિવેદીએ અને સંચાલન સત્તારભાઈ મારાએ કર્યું હતું. માંડવીમાં વિકલાંગની 3 અને પ્રજ્ઞાચક્ષુઓની 4 ટીમે પોતાનું કૌવત બતાવ્યું. માંડવીમાં છેલ્લા 29 વર્ષથી સતત કાર્યરત સંસ્થા અંધપંગ માનવ કલ્યાણ સોસાયટીના ઉપક્રમે માંડવીમાં તાજેતરમાં વિકલાંગો માટે દિવ્યાંગો માટે ક્રિકેટ મેચનું આયોજન થયું હતું. માંડવીની જીટી ગ્રાઉન્ડમાં વિકલાંગો માટે રમાયેલી ક્રિકેટ મેચમાં કચ્છ જિલ્લાની 3 ટીમ અને મસ્કા ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી ક્રિકેટ મેચમાં કચ્છ જિલ્લાની 4 ટીમે ઉત્સાહભેર ભાગ લીધો હતો. અપંગોની ક્રિકેટ મેચમાં ડોક્ટર પરાગભાઈ મરદાનિયાએ, જ્યારે દિવ્યાંગોની ક્રિકેટ મેચમાં મસ્કાના સરપંચ કીર્તિભાઈ ગોરે ટોસ ઉછાળ્યો હતો. વિકલાંગોની ટીમમાં માંડવીની ટીમ વિજેતા બની હતી, જ્યારે ભુજની ટીમ રનર્સઅપ બની હતી. આ મેચમાં ઇમરાન ચાકીએ 4 છક્કા અને 6 ચોક્કા સાથે 55 રન કર્યા હતા, જ્યારે સિકંદર કાતિયારે 3 ઓવરમાં 4 વિકેટ ઝડપી હેટ્રિક કરી હતી. પ્રજ્ઞાચક્ષુઓની ટીમમાં લુઈબ્રેલ ટીમ વિજેતા બની હતી, જ્યારે કચ્છ 11ની ટીમ રનર્સઅપ બની હતી. આ મેચમાં કચ્છ 11ની ટીમમાંથી સચિને 33 રન કર્યા હતા, જ્યારે 4 વિકેટ ઝડપી હતી. સચિને વિકેટ કીપર રહીને મેચ દરમિયાન 6 ખેલાડીઓને રનઆઉટ કરીને હમ કિસી સે કમ નહીં ઉત્તીને સાર્થક કરેલ હોવાનું સંસ્થાના રમતગમતના પ્રોજેક્ટ ચેરમેન કમલેશભાઈ પાઠકે જણાવ્યું હતું. સ્ટોરી બાય પરેશ જોશી, માસાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી, કચ્છ. દીપક ચાય તહેવારોનો ઉપહાર. દીપક ચાયના 500 ગ્રામના પેક પર મેળવો એક એરટાઇટ કન્ટેનર બિલકુલ ફ્રી. ભારત સરકારની સંસ્થા CSIR અને સીમેપ લખનૌ સાથે વસુંધરા ટ્રસ્ટ દ્વારા કકરવામાં સુગંધિત ખેતીનો સેમિનાર તારીખ 16/12/2021 ગુરુવારે સવારે 10:30 કલાકથી 1 વાગ્યા સુધી સુગંધી પાકો અને ઔષધીય પાકો વિષય વાગડના ખેડૂતોમાં જાગૃતતા માટે ભચાઉ તાલુકાના કકરવા ગામના નિસર ફાર્મ ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. રાપર અને ભચાઉ સહિત સમગ્ર કચ્છ જિલ્લાના ખેડૂતોને રૂઢિચુસ્ત કે પ્રાચીન ખેતી કરતાં પણ વધારે આવક મેળવવામાં જે પાકો ઓછા ખર્ચે વધુ ઉપાર્જન આપી મદદરૂપ નીવડે છે જેની સંપૂર્ણ માહિતી આપવા માટે સવારે 10:30 ડૉક્ટર સંજય કુમાર, ડૉક્ટર દીપક વર્મા અને ડૉક્ટર ઋષિકેશ સાહેબ દ્વારા ખેડૂતોને માહિતી આપવામાં આવશે. આ સેમિનારમાં આવા પાકોના વાવેતરનો સમય, તેને વાવવા માટેની પદ્ધતિ, કયા સમયે કેટલી માત્રામાં ખાતર અને પાણી આપવા સાથે કયા સમયે કાપણી કરવી અને કાપણી પછીની સંપૂર્ણ કામગીરીની માહિતી આપવામાં આવશે એવું યજમાન સંસ્થા વસુંધરા ટ્રસ્ટના પ્રમુખ ઋષભભાઈ ચરલાએ જણાવ્યું હતું. વધુ વિગતો આપતા ઋષભભાઈએ જણાવ્યું હતું કે આ સેમિનારમાં કમલેશભાઈ શાહ, પૂર્વ સચિવ ફફાઈ એવં ઉદ્યોગ, જે મુંબઈમાં BBK સ્પેશિયાલિસ્ટના નામથી આવા ઔષધીય અને સુગંધિત પાકોની ખરીદી કરીને આવી ખેતીને ખૂબ જ પ્રોત્સાહન આપી રહ્યા છે, તેમને આ કાર્યક્રમમાં બોલાવીને વસુંધરા દ્વારા ખેડૂને માલ ક્યાં વેચવો, કેવી રીતે વેચવો અને એના ભાવતાલ જેવા પ્રશ્નોને લઈને સંતોષ સાથે સમાધાન મળી શકે એના માટે બોલાવીને ખેડૂતોને આવા પાકોના વાવેતર માટે રસ લેતા થાય એની પૂરતી તકેદારી રાખી છે. ખાસ તો એકલા વાગડ વિસ્તારમાં જ 211થી પણ વધુ ઔષધીય વનસ્પતિ થાય છે, પણ કમનસીબે આપણે એમને ઓળખતા ન હોય આપણી વન સંપત્તિનો સદુપયોગ ન કરી શકતા હોવાનો ઋષભભાઈ ચરલાએ વસવસો વ્યક્ત કર્યો હતો.
તો સુગંધિત વનસ્પતિમાં પામરોઝ, ગ્રસ, લેમનગ્રાસ, ખસ, વેટીવર સાથે ઔષધીય પાકો અશ્વગંધા, સતાવરી, કાલમેઘ, તુલસી, પીપરમીટ વગેરેને વાગડના ખેડૂતો વાવતા થાય એવા વસુંધરાના પ્રયાસોને રાષ્ટ્રીય લેવલના મહાનુભાવો આ સેમિનારમાં હાજર રહેશે એવી વાત સાથે કાલે કકરવામાં વધુમાં વધુ ખેડૂતો હાજર રહે તેવી અપીલ કરી હતી. સ્ટોરી બાય ઘનશ્યામ બારોટ, માસાપુરા ન્યૂઝ ચેનલ, રાપર, કચ્છ. નમસ્કાર દર્શક મિત્રો, આપણે ઘણીવાર વાત કરતા હોઈએ છીએ પ્રગતિશીલ ખેડૂતની, અને ત્યારે હું રાપર તાલુકામાં સૌથી પ્રથમ નામ લેતો હોઉં છું ઋષભભાઈ ચાલાનું. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના એક પ્રોજેક્ટ મુજબ એરોમા મિશન પેસ્ટ ટુ, એને વસુંધરા ટ્રસ્ટે સમગ્ર કચ્છમાં કહી શકાય એ રીતે પ્રચાર પ્રસાર કરવાની એક કાર્યક્રમ રાખ્યો છે રાપર ભચાઉ તાલુકાના કકરવા ખાતે. એમાં ગુજરાત રાજ્યમાં સુગંધિત પાકોની ખેતી અંગે જાગૃતતાની એક આખું સેમિનાર યોજવાનો છે. ખાસ તો આપણે પામારોજાની તો ઋષભભાઈ દ્વારા મને જાણ થઈ જ છે, પણ બીજા એવા કયા પાકો છે કે જે રાપર તાલુકાના ખેડૂતોને હજી ખબર નથી ને એનું વાવેતર કરવાથી ખેડૂતોને જેમ આપણે સામાન્ય પાકો લેતા અહીં છે ને એના દ્વારા આવક થતી હોય એ જ રીતે એવા પાકો કે જે આપણે હજી એનાથી અજાણ છે. શું કે સુરેશભાઈ આખી જી? નમસ્કાર. ભારત સરકારનું અરોમા મિશન ચાલે છે, હમણાં ફેઝ ટુ ચાલી રહ્યો છે. એના અંતર્ગત 16/12/2021 ગુરુવારના દિવસે કકરવામાં એક જાગૃતતા અભિયાન રાખેલું છે, જેના અંદર CSIR સિમેપના ડૉક્ટર છે સંજય કુમાર એ આવી રહ્યા છે, સાથે ડૉક્ટર દીપકભાઈ વર્મા આવી રહ્યા છે, અને ડૉક્ટર ઋષિકેશ આવી રહ્યા છે જે આપણને માર્ગદર્શન આપશે. સાથે એનો વેપાર ક્યાં કરવો, શું કરવો, લોકોને ક્યાં માલ વેચવું ઉત્પાદન કર્યા પછી, તો જે ફફાઈ કરીને આપણી ભારત સરકારની એક સંસ્થા છે એના ડાયરેક્ટર રહી ચૂક્યા છે એવા શ્રીમાન કમલેશ શાહભાઈ પણ સાથે આવી રહ્યા છે. એના અંદર લોકોને આપણે માર્ગદર્શન આપવાનું છે કે પામારોઝાની ખેતી કરવી, લેમનગ્રાસની ખેતી કરવી કે વેટીવાની, તો એ કયા પ્રકારે વાવેતર થાય, કેટલા ચાસમાં કરવામાં આવે છે, કેટલા મહિને એનું ઉત્પાદન ચાલુ થાય છે, સાથે કયું ખાતર દેવું, કયા સમયે દેવું, પાણીની માત્રા કઈ કઈ પ્રકારે દેવામાં આવે છે, એના પછી એનું વેચાણ વ્યવસ્થા માટે જે છે એ તો એનું ડિસ્ટિલેશન પ્રોસેસ હોય છે તેલ કાઢવા માટેનો, તો એ ત્યાં આપણે ચાલુ કરીને બતાવવાના છીએ. ત્યાં જીમિતભાઈ નિસર કરીને છે જે નિસર ફાર્મમાં એ 40 acres અંદર એની ખેતી કરી રહ્યા છે, તો ત્યાં આપણે એક આયોજન ગોઠવેલું છે, તો લોકોને તાલુકાના સર્વ ખેડૂતોને આમંત્રણ છે કે ત્યાં આવે. 10:30 વાગ્યાથી કાર્યક્રમ ચાલુ થશે, 1 વાગ્યા સુધી છે, 1 વાગ્યા પછી ભોજનની વ્યવસ્થા રાખેલી છે. ખાસ તો ઋષભભાઈ એવા કયા પાકો છે કે આપણી જમીનને માફક આવે, રાપર તાલુકાની જમીનને માફક આવે? એવા ઔષધીય પાકો જે છે કોરોના પછી તમને ખબર છે કે વિશ્વની અંદર ઇમ્યુનિટી માટેના સારા એવા પાકો, જેને આપણે આર્થિક રીતે જે રીતના આપણે રાયડાની, એરંડાની ખેતી કરીએ છીએ એ જ પ્રકારે વ્યવસાયિક જેને ખેતી કહી શકીએ એવી રીતના અશ્વગંધા આપણા ત્યાં સારામાં સારી થાય છે. એના પછી સતાવરી, જેને કહીએ આપણે ઊંધો કાંટો કહેતા હોઈએ છીએ, વગડામાં ઘણી જગ્યાએ હોય છે, જે આપણે ગાયો ભેંસો વિયાતી હોય દૂધ માટે વધારવા માટે આપણે ઘર પૂરતો મર્યાદિત ઉપયોગ કરીએ છીએ, તો એને વ્યવસાયિક રીતે કેવી રીતના લઈ આવવું, તો એનું માર્ગદર્શન છે. સાથે કાલમેઘ અહીંયા થતી હોય છે, પછી આપણે જોવા જઈએ તો કડુકડિયાતું છે એનીએ સારી બજાર છે, પછી મિંદ્યાવડ છે તો એ બેઝિકલી કોન્સ્ટિટ્યુશન જે છે પેટ સાફના રોગો જે છે એના અંદર એનો મોટો ઉપયોગ થતો હોય છે, તો એ બધી જે વસ્તુઓ છે એ CSIR સીમેપ એટલે ઔષધીય અને સુગંધી પાક અંતર આવે છે. અચ્છા, બીજો પ્લસ પોઈન્ટ શું છે કે એ બધાને ખબર છે કે થાય છે, સાથે ભારત સરકાર અને ગુજરાત સરકાર પણ એના અંદર સબસિડીઓ આપે છે મોટા પ્રમાણમાં. જે રીતના પામારોઝાની ખેતી છે તો એના અંદર 2,50,000 રૂપિયા સુધી સબસિડી ડિસ્ટિલેશન યુનિટ માટે છે, અને પર એકરે 12,500 રૂપિયા બિયારણના પેટ રૂપે તમને સબસિડી મળે છે. જી, ખાસ તો ઋષભભાઈ રાપર તાલુકાના ખેડૂતોને ત્યાં હાજર રહેવા માટે આપ શું અપીલ કરશો? હું તો કહીશ કે તમે આવો ત્યાં કને સમજો, વિચારો, અને આજ તમારે ત્યાં નામ નોંધણી થશે, પછી સરકાર દ્વારા આપણે લેવડાવશું વસુંધરા ટ્રસ્ટની, એમ કહીએ ને એ કોઈ સાહસ એટલે ઠાણી લીધું છે કે ગમે તેમ કરીને ખેડૂતોનો આર્થિક ધોરણ ઊંચું આવે એના માટે આપણે ત્યાં માંગણી મૂકી છે કે લોકોને થોડુંક
એવું કે 2-5 કિલો અશ્વગંધાનું બિયારણ આપો, સતાવરીનું બિયારણ આપો, પામારોઝાનું આપો, લેમન ગ્રાસની સ્લીપો આપો, જે આપણે ખેડૂતોને મફત વિતરણ કરશું. એમને કહીશું કે 1 પાટિયો કે 2 પાટિયો તમે પહેલાં એક અખતરો કરી જુઓ 3 મહિના 4 મહિના. એના માટે ડિસ્ટિલેશન યુનિટની પણ આપણે માંગણી કરી છે વસુંધરા ટ્રસ્ટ દ્વારા કે એક જગ્યાએ મૂકશું, ત્યાં આવીને એમનું તેલ કઢાવી જાય, પછી હિસાબ રાખે કે ભાઈ મેં આટલા વીઘા કે ભાગમાં કર્યું હતું ગુંઠાની અંદર, તો 40 ગુંઠામાં 1 એકર થાય છે, તો 1 એકરની અંદર આટલું ઉત્પાદન થાય છે, તો એરંડાનું ઉત્પાદન કેટલું થાય છે, રાયડાનું ઉત્પાદન કેટલું થાય છે, એ ગણતરી બેસાડીને એમને લાગતું હોય કે ભાઈ આના કરતાં મને 1.5 કે 2 બમણી આવક થાય છે, તો અમે કહેશું કે અમે તમને 7 સરખા આપવા માટે પૂરી રીતે તૈયાર છીએ વસુંધરા ટ્રસ્ટ, તો તમે આ ખેતીમાં જંપ લાવો. જી, તો દર્શક મિત્રો, વસુંધરા ટ્રસ્ટ દ્વારા અવારનવાર પ્રકલ્પોનું આયોજન રાપર તાલુકામાં થતું હોય છે. આપ જોઈ રહ્યા છો અત્યારે અહીં આ ઘરણીમાં ઘણા બધા ખેડૂતો તેલ પીલાવી રહ્યા છે. શું ખાવું, કેમ ખાવું, એવી એક આરોગ્ય કથાનું આયોજન કરવાનું પણ ઋષભભાઈ એ વિચાર્યો છે વસુંધરા ટ્રસ્ટ દ્વારા. તો ઋષભભાઈ, સાથે સાથે તમે એ પણ કહી દો, આપણી આરોગ્ય કથા માટે આપણે કઈ રીતના આયોજન કરશું? આપણે આરોગ્ય કથા માટે એ વિચારેલું છે કે હમણાં શિયાળોનો સમય છે, દિવસ ટૂંકો હોય છે, સાંજે લોકો વહેલા જમીને થોડોક સમય, તો ત્યાં આપણે 20-25 જણાને ભેગા કરીએ, કે કોવિડની ગાઈડલાઇન્સ છે એને પણ ધ્યાનમાં રાખીને લોકો સ્વાસ્થ્ય માટે કેવી રીતના જાગૃત બને, એની દિનચર્યા કેવી રીતના હોવી જોઈએ, કે કેટલા વાગે ઉઠવું જોઈએ, કેટલા વાગે નાસ્તો કરવો જોઈએ, બપોરનું જમવાનું ને રાતનું જમવાનું, એના સાથે કઈ ઋતુ સિઝન પ્રમાણે આપણે કયા ખોરાક લેવા જોઈએ. જેવી રીતના અમે શિયાળામાં વધુ આપતા હોઈએ છીએ કે તલનું તેલનો તમે ઉપયોગ વધારેમાં વધારે કરો, ઉનાળામાં છે કે રાયડાનું તેલનો ઉપયોગ કરો, પછી સિંગ તેલનો ઉપયોગ કરો, જેમ શરીરને બધા વિટામિન્સ અને પ્રોટીન્સની જરૂર હોય છે, તો એ અલગ અલગ તેલ દ્વારા તમને અલગ અલગ સિઝન પ્રમાણે મળી રહેશે. એની સાથે ઇમ્યુનિટી માટે, કે જેવી રીતના આપણે અશ્વગંધાની હમણાં વાત કરી, સતાવરીની વાત કરી, તો એ તમારા શેઢામાં તમે ઉગાડી નાખો, એક છોડ હશે તો એ તમારા 4 જણાનું પરિવાર હશે અને આખું વર્ષ તમે એ કહીએ ને સરળતાથી આપી શકશો. તો એવા બીજા ઘણા છે કે જેવી રીતના આપણે અહીંયા ભોયંગરી થતી હોય છે, કે જેને શ્વાસ રિલેટેડ પ્રોબ્લેમ છે, એ ભોયંગરીનો ધુવાળો અડૈયા ઉપર કરી અને એનું ખાલી શ્વાસમાં લે તો પણ ઘણા રાહત થતા હોય છે. સાથે આપણે ગોખરું છે, ગોખરું ચૂર્ણ, જે કિડની ફેલિયર માટે ઘણું સારું રિઝલ્ટ છે, કે જેનું ક્રિએટિન વધતું હોય છે, તો એને કંટ્રોલમાં કરવા માટે એવી ઘણી ઔષધિઓ છે. હું જ્યારે અમદાવાદના ડૉક્ટર અતિપલ આઈએમના અનિલ ગુપ્તા સાથે બેઠો હતો, તો એમણે મને કીધું કે તમારા વાગડની અંદર 250 જેટલી ઔષધિઓ છે, જે હું અહીંયા રહું છું છેલ્લા 9 વર્ષથી, તોય મને ખબર નથી, મને ખાલી 11-12 જ ખબર હતી. તો એ બધાનો પરિચય લોકોને કરાવીએ, એમના પાસે કાંઈક એવું નવું હશે તો જે આપણે જાણીએ અને એ લોકો સુધી પહોંચાડવાનો એક વસુંધરા ટ્રસ્ટ દ્વારા આપણે પ્રયત્ન કરવાના છીએ આવનારા સમયમાં. થેન્ક યુ ઋષભભાઈ. તો દર્શક મિત્રો, ઋષભભાઈએ જે વાત કરી એને ધ્યાનથી સાંભળી, અને આપણા વાગડ વિસ્તારમાં 250 જેટલી ઔષધિઓમાંથી ઋષભભાઈ જો 11ને ઓળખતા હોય, તો હું માનું છું ત્યાં સુધી આપણામાંથી ઘણા એવા ઓછા લોકો છે કે 11ને પણ ઓળખતા હોય. ઋષભભાઈ અને વસુંધરાના માધ્યમથી કાલે જે સેમિનાર યોજાય છે એમાં વધુમાં વધુ ખેડૂતો ભાગ લે એવી અપેક્ષા સાથે ઘનશ્યામ બારોટ, કેમેરામેન શાંતિભાઈ સાથે મા આશાપુરા ન્યૂઝ રાપર. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધૂરા છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે. અબડાસાના ધારાસભ્યએ રાસાયણિક ખાતરનો પૂરતો જથ્થો આપવા મુખ્યમંત્રીને તેમજ ઇફકોના વાઇસ ચેરમેનને પત્ર લખ્યો. ચાલુ સાલે ચોમાસું નબળું વીત્યા બાદ શિયાળુ પાક ખેતીમાં થયેલી નુકસાનીનું સાટું વાળી દેશે તેવી આશાએ ખેડૂતોએ રવિ સિઝનમાં ઘઉં, રાયડો, જીરું સહિતના પાકોનું વાવેતર કર્યું હતું. જોકે દિવાળી બાદ સતત ચાલુ રહેલા કમોસમી માવઠાના લીધે ઠંડીની પકડ મજબૂત ન બનતા વાવણી કરાયેલ રવિ પાકમાં જીવાતોનું ઉપદ્રવ વધી ગયું હતું. જીવાતના ઉપદ્રવ અને માવઠાની થપાટમાંથી માંડ ઉકરેલા જગતના તાત માટે નવી આફત બારણે ટકોટા મારતી પહોંચી આવી હતી. હાલમાં ખેતીના પાકમાં ખેડૂતોને ખાતરની તાતી જરૂરિયાત છે, ત્યારે કચ્છ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં મંડળીના ખાતરની અછત વર્તાઈ રહી છે.
ત્યારે અબડાસા મત વિસ્તારની મંડળીઓમાં તાત્કાલિક ધોરણે રાસાયણિક ખાતર યુરિયાનો પૂરતો જથ્થો મોકલવા મુખ્યમંત્રી તેમજ ઇફકોના વાઇસ ચેરમેનને રજૂઆત કરવામાં આવી છે. આ અંગે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઇફકોના વાઇસ ચેરમેન દિલીપભાઈ સંઘાણીને લખેલા પત્રમાં જણાવેલ કે અબડાસાના વિધાનસભા મત વિસ્તારના નખત્રાણા, લખપત અને અબડાસા તાલુકાઓમાં ખેડૂતો દ્વારા ઘઉં, રાયડો, ઇસબગુલ, એરંડાના પાકોનું વાવેતર કરવામાં આવેલ છે. હાલે યુરિયા ખાતરની ઘટ હોતા ખૂબ જ માંગ છે. જો તેનો ઉપયોગ કરવામાં ન આવે તો ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તેમ છે. તમામ નાના મોટા ખેડૂતોને રાસાયણિક ખાતરની ખાસ જરૂરિયાત ઊભી થયેલી છે. અબડાસા મત વિસ્તારના કોઠારા, નલિયા, મોથાળા, કનકપર, દયાપર, નરા, ઘડુલી, નખત્રાણા, વિથોણ, કોટડા, જડોદર, વિરાણી, મોટી, અંગિયા જેવી વિવિધ મંડળીઓમાં તાત્કાલિક ધોરણે રાસાયણિક ખાતર મોકલવા વિનંતી કરવામાં આવી હતી. સ્ટોરી બાય હિતેશ જોશી, માસાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ, કચ્છ. રિસર્ચ જીરા બીજ સાગર 555 કા કમાલ, કિસાન બનેંગે માલા માલ. સાગર લક્ષ્મી એગ્રીસીડ અહેમદાબાદ કા ઉત્પાદન સાગર 555 રિસર્ચ જીરા બીજ. સાગર લક્ષ્મી બીજ બોઈએ, લક્ષ્મી કા સાગર ઘર મે લાઈએ. છેને ટનાટન ખરેખર તમે વાવ્યા ઘરના ઘઉં, જ્યારે અમે વાવ્યા સાગર લક્ષ્મીના રિસર્ચ ઘઉં બિયારણ. સાગર લક્ષ્મીના બિયારણ વપરાય ઓછું ને ફૂટની સંખ્યા આવે વધુ. લાંબી ઊંબીમાં દાણો વજનદાર ને ઘઉંનો સ્વાદ આવે ટનાટન. ઉત્પાદન વધુ તો આવક પણ ટનાટન. સાગર લક્ષ્મીના રિસર્ચ ઘઉં બિયારણ, સાગર M601 અને સાગર M502. બિયારણ ટનાટન. માન્યુઝના અહેવાલ બાદ જિલ્લા પંચાયત પ્રમુખ પારુલબેન કારા રાપર ગર્લ્સ હોસ્ટેલની મુલાકાતે. કન્યા કેળવણી ક્ષેત્રે અતિ પછાત એવા રાપર તાલુકાની એકમાત્ર રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન સંચાલિત ગર્લ્સ હોસ્ટેલમાં નાના એવા આગના બનાવે આ તાલુકાની દીકરીઓને આ હોસ્ટેલમાં રહીને કેવી કેવી તકલીફોનો સામનો કરવો પડે છે એનો સંપૂર્ણ અહેવાલ માસાપુરા ન્યૂઝ દ્વારા પ્રસારિત થયા બાદ જિલ્લા પંચાયતના પ્રમુખ પારુલબેન કારા દ્વારા માસાપુરા ન્યૂઝ રાપરનો ટેલિફોનિક સંપર્ક કરીને પોતે આ ગર્લ્સ હોસ્ટેલની મુલાકાતે આવશે એવી વાત જ નહીં. 11 તારીખે સ્ટોરી આવ્યા બાદ 13 તારીખે મુલાકાત લઈને આ દીકરીઓ પ્રત્યે પોતાની સંવેદના બતાવી હતી. 20 વર્ષ પહેલા બનેલા આ શૈક્ષણિક સંકુલ પ્રત્યે જવાબદારોએ દાખવેલી નિષ્ક્રિયતાના કારણે સંકુલમાં આવેલી કોલેજ હોય કે પછી ITI સ્કૂલ, મોડેલ સ્કૂલ હોય કે પછી આ ગર્લ્સ હોસ્ટેલ, આ તમામ સંસ્થાઓને હજુ સુધી નગરપાલિકા દ્વારા કોઈ પણ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે કોઈએ પ્રયાસો નથી કર્યા એ જાણીને તાજેતરમાં જ વરણી પામેલા જિલ્લા પંચાયતના પ્રમુખ પારુલબેન કારાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. ખાસ તો જ્યારે શહેરથી દૂર કહી શકાય એવી ગર્લ્સ હોસ્ટેલમાં પણ જો પાણીની વ્યવસ્થા ન હોય ત્યારે એની દીકરીઓના અભ્યાસ પર કેટલી વિપરીત અસર થતી હશે એનો પારુલબેન કારાને અહીંની દીકરીઓએ અહેસાસ કરાવ્યો હતો. પરિણામે આ સંવેદનશીલ પ્રમુખ દ્વારા સ્થળ પરથી જ પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓએ સૂચના આપી હતી. અહીં તાત્કાલિક ટેન્કરની પાણીની સુવિધા પૂરી પાડવા માટે આદેશ કર્યો હતો. તો નગરપાલિકા પ્રમુખ પતિ વાલજીભાઈ વાવિયાને બોલાવી નગરપાલિકા દ્વારા અહીં ભરાઈ ગયેલી સોસખાડાએ ઉલેચીને દીકરીઓના કપડાં ધોવા બહાર ન બેસવું પડે એની તકેદારી લીધી હતી. ખાસ તો ગૃહમાતા સુહાસિનીબેન પટેલ દ્વારા કરાતી રજૂઆતોને ઉપર લેવલે ફક્ત પત્ર વ્યવહાર કરીને જ અટકી જતા ભ્રષ્ટાચારી BRC કનુભાઈ પટેલની બેદરકારીના કારણે હેરાન પરેશાન થઈ ગયેલી આ માસૂમ બાળાઓએ ખુદ જિલ્લા પંચાયતના પ્રમુખ પારુલબેન કારા સમક્ષ BRC હવામાં ઉડતા હોવાની વાત કરીને અહીં કનુભાઈ પટેલની નિષ્ક્રિયતાને નજરઅંદાજ કરવા જેવી નથી એનો અંદાજ આપી દીધો. જોકે પારુલબેન કારા દ્વારા તાત્કાલિક અસરથી નાયબ કલેક્ટર હનુમાનસિંહ જાડેજા સાથે વાત કર્યા બાદ રાપરના નાયબ મામલતદાર મહેશભાઈ ઠક્કર દ્વારા આ હોસ્ટેલની મુલાકાત લીધી હતી એવું પણ જાણવા મળ્યું છે. જોકે અહીં કહેવાતા SMC સભ્યોને ફક્ત હોદ્દામાં જ રસ હોય એમ આટલી તકલીફો વેઠી રહેલી દીકરીઓની સંભાળ લેવા પારુલબેન કારા છેક ભૂજથી રાપર પહોંચી આવ્યા. પણ BRC કનુભાઈના માનીતા SMC સભ્ય અને રાપર નગરપાલિકાના શાસક પક્ષના નેતા હેતલબેનના પતિ નિલેશભાઈ માલી કે બીજા કોઈ પણ સભ્યો દ્વારા હજુ સુધી આ હોસ્ટેલમાં શું તકલીફ છે એ બાબતે કોઈ પણ ચિંતા નથી કરી એ એમની નિષ્ક્રિયતાનો નાદર નમૂનો છે. જોકે ખુદ જિલ્લા પંચાયતના પ્રમુખ પારુલબેન કારા જ્યારે આટલી ચિંતા સેવતા હોય ત્યારે સ્થાનિક સભ્યો દ્વારા એક પણ રજૂઆત ન આવે
ત્યારે આવા હોદ્દેદારોએ સમજીને પોતાની જવાબદારી છોડી દેવી જોઈએ એવું દીકરીઓ સાથે જાગૃતોનું માનવું છે. અહીં જિલ્લા પંચાયતના પ્રમુખ પારુલબેન કારા સાથે પ્રદેશ ભાજપ કારોબારીના સભ્ય પારસબા જાડેજા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વણવીરભાઈ સોલંકી, રાપર તાલુકા ભાજપના પ્રમુખ નશાભાઈ દૈયા, શહેર ભાજપ ઉપપ્રમુખ બળદેવભાઈ ગામોટ, નગરપાલિકાના પ્રમુખ પતિ વાલજીભાઈ વાવિયા, બીઆરસી કનુભાઈ પટેલ અને અગ્રણીઓ હાજર રહ્યા હતા. સ્ટોરી બાય ઘનશ્યામ બારોટ, માસાપુરા ન્યૂઝ ચેનલ, રાપર, કચ્છ. કેમ્પસ થયા ને ભૂકંપ પછી તરત થયું. આપણે ધીરુભાઈ ડાયમંડ, હા ધીરુભાઈ ડાયમંડ, નરેન્દ્રભાઈ આનું ઓપનિંગ કરે છે. હા, આ તમને કહી દઉં. અને આ પ્રાઇવેટ ફરતર જમીન હતી, એમાં બે એકમ મંજૂર થયેલ હતી. અને જે તે વખતે અંબાઈભાઈ અને ભજુભાઈએ 5 લાખ રૂપિયા દીધા હતા અને એને ઉઠાડ્યો અને 18 એકર જમીન આપણે સરકાર દાખલ કરાવી, બધી વિધિ કરીને કરાયો અને આગળ નરસિંહે થોડીક જમીન એની દીધી. રસ્તા મોટો થયો નહીં થયો. આજે હું તમને કહું કે ખરેખર દુઃખ સાથે કહેવું પડે, આવડું બધું મોટું કેમ્પસ છે, આજની માલિકી કોની છે એ કોઈ નક્કી નથી થતું. નગરપાલિકા કને તો કાંઈ છે જ નહીં, આનો આધાર ને કે પુરાવો, અમે રોડ રસ્તા દઈએ, કાંઈક લાઇટ લઈએ. અત્યારે આપણે બેન કોવિડની હોસ્પિટલ કરી દીધો, આ ટેમ્પરરી બલ્બ લગાડી દીધા હતા, કોઈ આનો કોઈ કાંઈ હરિયાણા સરકારે માલિક નથી. હરિયાણા સરકારે તો સોંપી દીધું કચ્છ કલેક્ટર ને, કચ્છ કલેક્ટર ને, હવે કચ્છ કલેક્ટર ને દીધું કે જિલ્લા ડીડીઓ ને દીધું કે જિલ્લા વિકાસ કેને દીધું કે તાલુકા વિકાસ અધિકારી દીધું. હું તો એમ કહું છું કે એની ફાઇલ તો હશે ને ક્યાંક. આ મંજૂર થયેલી જમીન છે, 18 એકર છે, આવડી બધી બિલ્ડિંગો બની છે. જે તે વખતે આના ટેનરો થયા હતા, બધા કામો થયા છે, તો આટલી બધી 3-4 અત્યારે 2-3 બિલ્ડિંગો બને છે, તો આ કેની મંજૂરી બનતી હશે? આ પછી અત્યારે કામ ચાલુ છે. આમ જ છે આ બેન, 18 એકર પારુ છે, 18 એકર જમીન છે બેન. ખરેખર પારુલબેન તમે તો એમ છો, આ બચારી નાની નાની દીકરીઓ કોઈ સગવડ નહીં, કાંઈ નહીં, ના સિક્યોરિટી નહીં એને. આ તો જંગલ વિસ્તાર જઈએ, સાપે ફરતા ગમી છે, પ્રાણીઓ વન્ય પ્રાણીઓ નથી, બીજા તો હોય ને, કોઈ કોઈ જાતની કોઈ ફેસિલિટી નહીં. આજે આવી નાની નાની દીકરી, હું તમને આપણા આવવું પડે, બાર સિક્યોરિટી નથી, સરકાર નહીં શકતી, વિચાર કરો. અરે ઈવન હું તમને એમ કહું છું કે નગરપાલિકાને હેન્ડઓવર નથી કરી શકતી, ભાઈ અમારી આટલી મિલકત છે ને, તમે પ્રોપર્ટી ટેક્સમાં ચડાવો કા તો, અને ચડાવે તો માંગી શકે ને, અમે રોડ લાઇટ દઈએ, અમે પાણી દઈએ, સફાઈ દઈએ. અત્યારે કોવિડ હોસ્પિટલ કરી હતી, ટેમ્પરરી બલ્બ લગાડી દીધા હતા લાઇટના, હોસ્પિટલે કરી દઈએ, અત્યારે આ કોવિડ હોસ્પિટલ હતી. હવે તમે મારી વાત સાંભળો, તમે છે ને તમે કહેતા હો તો જો શું શું તકલીફો છે, હું મારા લેટર અને તમે એને એને ફોરવર્ડ કરો એમ કે ભાઈ આ મોકલો. તમે ઈ તો તમે લખીને મને દો, ગુરુવારે હું બુધવારે જવાનો છું, ત્યાં આજે જવાનો છું, બુધવારે તમે મને આપી દો બરાબર. બાથરૂમ ને રિપેરિંગ કરવાના છે, દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચાર, બર્ન ઇન્ડિયા અને મા આશાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. 2 દિવસ પહેલા જે મા ન્યૂઝ દ્વારા સ્ટોરી ચલાવવામાં આવી હતી કે કેન્દ્રીય રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન ગર્લ્સ હોસ્ટેલ રાપરની દીકરી અને જે કાંઈ તકલીફ હતી એમાં મા ન્યૂઝ દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પારુલબેન કારાને સંબોધી અને લખવામાં આવ્યું હતું કે પારુલબેન હવે જાગો, કારણ કે પ્રશ્ન દીકરીઓનો હતો ને, ખાસ તો છેવાડાના વિસ્તાર એટલે કે રાપર તાલુકામાં સ્ત્રી શિક્ષણ ક્ષેત્રે, કન્યા શિક્ષણ ક્ષેત્રે આપણે ખૂબ જ પાછળ છીએ. ત્યારે આજે આપ જોઈ શકો છો પારુલબેન જાગી ગયા છે અને આ દીકરીઓની મુલાકાત લઈ લીધી છે. આપણે દીકરીઓને પૂછશું કે બેટા શું તમારી તકલીફ, બેનને કહો આજે. પેલા તો હે ને રસોડામાં હે ને રસોઈ બનાવ્યા જ નથી, પછી ચોકીદાર નથી, પછી પાણીની વ્યવસ્થા નથી, બાથરૂમમાં જો તો બધા એક બાથરૂમ એક યુઝ થાય એવા નથી, બાથરૂમમાં પાણી નથી જતા કે માંથી ઉપર પાણી આવતા, બધી દીદીઓ અહીં પાણી ભરે છે, પછી આમ નાવા ધોવાની તકલીફ છે, પછી ગરમ પાણી નથી, ચોકીદાર તો હે જ નહીં, અહીંયા બલ્બ નથી, ચોકીદાર પણ નથી ગેટ ઉપર, ના અમે શું, અમારે વાંચવાનો સમય પણ નથી મળતો, અમે કામ આખો દિવસ કામમાં જ રહી જાય. ના ના રજા ઉપર તો અત્યારે તો એમ નહીં, બધું સાચું, ઇન્ચાર્જ તો તમે છો ને, આપણે એને શું શું સુવિધા આપણે આપી શકીએ છીએ. એટલે ચોકીદારે હતા, પછી રસોડા વાળા હતા, ચોકીદાર કેમ નથી હતી હાજર, કેમ બધા નીકળી ગયા, પગાર ઓછા પડે છે.
પગાર કોણ આપે છે અમને? પગાર ગવર્નમેન્ટ જ થ્રુ આવે છે. ગવર્નમેન્ટ ને કેટલો પગાર આપે એમનો? એને જો મુખ્ય ચોકીદાર છે અને 4,500 છે. હા, સેકન્ડ માં આસિસ્ટન્ટ ચોકીદાર છે, પેલા રસોઈયા છે ને, એના 3,500 છે, અને દિવસના ચોકીદાર ને 5,000, રાતના ચોકીદાર ને 7,500. અચ્છા, ને રસોઈયા જે છે એમનું? પટેલ સુહાસિની બેન, આપ જોઈ શકો છો ચારિકોર જાડી છે, દીકરીઓને ચોકીદાર છે. સંજીભાઈ કેમેરો આ બાજુ ફેરવજો અને ચારે તરફ કેમેરો ફેરવજો. નગરપાલિકા તરફથી નથી આપતા? નગરપાલિકા તરફથી પાણીનું કનેક્શન નથી આપ્યું? અચ્છા, આપણે નગરપાલિકામાં નથી આવતું એ કોણ આપશે? અચ્છા, નગરપાલિકાથી બહાર છે એટલે સામે નીલપર ગ્રામ પંચાયતમાં આવે છે. નહીં પણ નીલપર ગ્રામ પંચાયતમાં આવતું હોય ને તો અમે જિલ્લા પંચાયતમાંથી મંજૂર કરાવી દઈએ પાઇપ, પાણીની પાઇપલાઇન અને ટાંકો. અને નગરપાલિકામાં આવતો તમે કરી દો ને પણ. હે, ના ના, આ આ આ સ્કૂલ સ્કૂલ આપણે નગરપાલિકામાં ચડેલી જ નથી. હે, તો નગરપાલિકામાં, નગરપાલિકામાં જો ચડેલું સંકુલ હોય તો આપણે પાણીની સુવિધા આપણે નગરપાલિકામાં જ આવતી હશે ને. અચ્છા, ચડેલો જ નથી? અચ્છા, અચ્છા, ઠીક છે, ચાલો હું જાણીને તમને 2 મિનિટ કરું છું. તો દર્શક મિત્રો, હમણાં જ તમે જોયું કે આખે આખું સંકુલ નગરપાલિકામાં ચડેલું નથી. દીકરીઓની પરિસ્થિતિ માટે કે એમને ભણાવવા માટે અફસોસની વાત છે કે ક્યારે નગરપાલિકાએ કે સરકારી તંત્ર દ્વારા કે ખાસ તો સત્તાપક્ષના નેતાઓ દ્વારા, વિરોધ પક્ષના તો કોઈ પ્રશ્ન જ નથી, કારણ કે અહીંયા વિરોધ પક્ષનું તો પૂરું થઈ ગયું છે. અહીંયા વિરોધ પક્ષનું કોઈ અસ્તિત્વ જ નથી કે નથી ધારાસભ્યનું અસ્તિત્વ. મહિલા ધારાસભ્ય હોવા છતાં આવી માસૂમ ફૂલ જેવી દીકરીઓને એક પણ વાર આવીને પૂછા કરી નથી કે બેટા તમને તકલીફ શું છે. તમે જોઈ શકો કે દીકરીઓ સામે બેહીને કપડાં ધોવે છે, એટલે મતલબ કે ઉપર કપડાં ધોવાની કોઈ વ્યવસ્થા નથી. ધોવાની વ્યવસ્થાને મૂકો, સૂકવવાની કોઈ વ્યવસ્થા નથી, હું સ્પષ્ટ દેખાઈ રહ્યું. આપણે ભાગશાળી છે કે આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ પારુલબેન કારા અહીં રૂબરૂ મુલાકાત એક સ્ટોરી જોઈ મા આશાપુરા ન્યૂઝની, અને આજે બીજા દિવસે જેમણે જે રૂબરૂ મુલાકાત લીધી છે એ બદલ હું પારુલબેનનો ખૂબ ખૂબ આભાર માનું છું. અત્યારે પણ હું માનું છું ત્યાં સુધી એમની જિલ્લા પંચાયતના અધિકારીઓ દ્વારા જ વાત ચાલુ છે. એમની વાત પૂરી થાય ત્યાં સુધી આપણે બીજી દીકરીઓને પૂછશું. બેટા, શું તકલીફ છે તમને? મારું નામ દૈયા સોનલ. અહીંયા હોસ્ટેલમાં પહેલી તો કાંઈ અહીંયા આવ્યા હશો ને તો તમને ખબર પડી જાય કે નથી ચોકીદાર, અને આવો તો કાંઈ અહીંયા તમને દેખાઈ જાવે કે કેવું કપડાં સુકાય હેરા બારે નહીં વ્યવસ્થા ને. અહીંયા આવો ને તો અહીંયા છોકરીઓ કપડાં ધોતી હોય હે, નથી બાથરૂમમાં, બાથરૂમના ખાડા ભરાઈ ગયા હે, અને બાથરૂમમાં કપડાં ધોવાની નાહવાની પણ વ્યવસ્થા નથી, અને અહીંયા કોઈ છોકરી પડી જાય લાગી જાય તો ફર્સ્ટ એડ બોક્સની પણ વ્યવસ્થા નથી, રસોઈયા પણ નથી. તમે બેટા સીઆરસી પાસે કેટલી વાર રજૂઆત કરી? સીઆરસી સાહેબ તો આવે એક વખત, હવામાં વાતું કરે હે, તો આયા તો હતા પણ મુલાકાત લઈને અમે અમારા પ્રશ્ન સાંભળીને પછી કે કરી દઈશ કાલ થઈ જશે એમ કરીને ગયા. બીઆરસી કનુભાઈ આપણી સાથે નગરપાલિકા ના પ્રમુખ શ્રી અમૃતબેન વાવિયાના પતિ એટલે કે વાલજીભાઈ વાવિયા છે. આખા સંકુલની જ્યારથી આ સંકુલના મંડાણ થયા ત્યારથી એમાં સાથે રહ્યા, એમની સાથે આ સંકુલના મંડાણ જ સમજી લો કે એમના પ્રયત્નોથી થયા છે. એટલે વાલજીભાઈને હું વિનંતી કરીશ, વાલજીભાઈ આ સંકુલ માટે નગરપાલિકા કેમ કોઈ પગલાં લેતું નથી?
આ સંકુલ વિશે મને ઘણી લાગણીઓ છે, પણ સ્વાભાવિક છે કે અમે ઘણી વખત જે જે આને અધિકારીઓ દ્વારા રજૂઆતો થાય છે કે ભાઈ પાણી આપો, તમે અમને બીજી સગવડો આપો, પણ પરિસ્થિતિ એ છે કે અમારા કને એ પ્રોપર્ટી કોઈ કાર્ડ ઉપર ચડેલી નથી, એટલે અમારા હાથ બંધાયેલા છે. અમે માનવતાના ધોરણે જ્યારે અહીંયા કોવિડ હોસ્પિટલ થઈ હતી ત્યારે લાઇટની વ્યવસ્થા કરી દીધી, પાણીની વ્યવસ્થા કરી દીધી, જનરેટરની વ્યવસ્થા કરી દીધી, એટલે અમારી રીતે અમે કરીએ છીએ. પણ જો આ પ્રોપર્ટી ખરેખર જો આ મિલકત જો અમારા પંચાયતે ચડેલ હોય તો અમે એને બધી સગવડ આપી શકીએ અને અમે જે ધારી એ કામ કરી શકીએ. એટલે અમે તંત્રને એ જ કહીએ છીએ કે ભાઈ આ પ્રોપર્ટી અમારા નગરપાલિકાની પ્રોપર્ટી ઉપર ચડાવો, બાકી અમે જે થશે એ આ દીકરીઓ માટે અને આ સંસ્થા માટે બધું કરશું. એમ જી ખાસ તો વિરોધ પક્ષ નિષ્ફળ જવાના કારણે અહીં કોઈ પ્રશ્નો ઉપસ્થિત થતા નથી, પણ સત્તા પક્ષના પ્રમુખ જ્યારે તાલુકા પ્રમુખ આપણી સાથે છે ત્યારે હું વિનંતી કરી નશાભાઈ આ બાબતે તમે ક્યારેક કોઈ ઇવન આ હોસ્ટેલની ક્યારેક મુલાકાત લીધી? ભૂકંપ પછી હરિયાણા સરકાર દ્વારા આ હોસ્ટેલનું બાંધકામ કરી ગુજરાત સરકારને સુપ્રત કરી, પણ આજ દિવસ સુધી અમારી કોઈને કરેલ નહીં. અને આપનું હોણા જે લેટર આ તકલીફ છે એના અનુસંધાને જિલ્લા પંચાયતના પ્રમુખ ગોણીભાઈ પારુલબેન, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગોણીભાઈ પણ આજ પ્રવાસ થયા, જેના હોસ્ટેલની પણ મુલાકાત લીધી, જે ઘટતી કરી બધી પૂર્તિ કરશે. તો દર્શક મિત્રો, આજે માન યુદ્ધના પ્રયાસોથી આ દીકરીઓને જે ખૂટતી કડીઓ છે આ હોસ્ટેલમાં, ખાસ તો જેની જવાબદારી બને છે એવા સાહેબનું કહેવાનું એવું થાય છે કે અમને બે વોર્ડન બહેનો જે રજૂઆત કરે, સમજીભાઈ વોર્ડન બહેનો તરફ કેમેરો ફેરવજો, જે બે વોર્ડન બહેનો ફરિયાદ કરે તે પછી એ ભાઈ આગળ પત્ર લખે, એ પત્રનો જવાબ મળ્યો કે ન મળ્યો એનું શું થયું, તે પછીની કાર્યવાહી શું કરવી એની અમને ખબર હોય એવું લાગતું નથી. ભાઈ તે પછી તમે પત્ર લખ્યા પછી કોઈ કાર્યવાહી કરી? બીજા પત્ર લખ્યા પાણી માટે લખ્યું હતું બરાબર, એનું પરિણામ મળ્યું છે અમને, ટૂંક સમયમાં એનું કામગીરી શરૂ કરવાની કીધી છે એમને બરાબર, ઉપર જિલ્લા લેવલેથી. આજે કીધું ને કે ના, એનો લેટર આવી ગયેલો છે ને, એનો લેટર આપો ને, તમે મારા મૂકી દો, મારા નંબર છે 99097145 99. તો દર્શક મિત્રો, મેઇન મહત્વનો મુદ્દો એ છે કે જેને જેને રજૂઆત કરવી જોઈએ તંત્ર સુધી, એ લોકો ફક્ત કાગળ લખીને બેસી જાય છે, કાગળ લખ્યા પછી એમની જવાબદારી પૂરી થઈ જાય છે એવું માને છે. પણ તાલુકાના ઘણા નાગરિકો જાગૃત છે, તાલુકાનું મીડિયા પણ જાગૃત છે, એટલે હું અહીંથી તમામ જે કાંઈ આના કરતા હરતા હોય એને વિનંતી કરું છું કે તાલુકાની એક પણ દીકરીને તકલીફ ન પડે એવું હવે કરજો, કારણ કે જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સાથે તાલુકા ભાજપના પ્રમુખ પણ આપણી સાથે હાજર છે, નગરપાલિકાના પ્રમુખ પણ છે, એટલે તમારી પાસે હવે દર અઠવાડિયે હું માનું છું ત્યાં સુધી બેન તમે રિપોર્ટ લેજો આ હોસ્ટેલનો, એટલે અમારા તાલુકાની દીકરીઓનો, ખાસ તો અમારા દીકરીઓનું શિક્ષણ. નમસ્કાર દર્શક મિત્રો, આપણી સાથે અત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પારુલબેન કારા, ઉપપ્રમુખ શ્રી વણવીરભાઈ સોલંકી, તાલુકા ભાજપના પ્રમુખ નશાભાઈ દિયા, પ્રદેશ કારોબારીના સભ્ય પારસભાઈ જાડેજા, તાલુકા ભાજપના શહેર ભાજપના ઉપપ્રમુખ બળદેવભાઈ ગામોટ, ભાઈ વેલજીભાઈ, માધવપર ગ્રામ પંચાયતના ઉપસરપંચ અને મારા ખાસ મિત્ર વાઘેલા સાહેબ, રાપર નગરપાલિકાના પ્રમુખ પતિ શ્રી વાલજીભાઈ. આ દીકરીઓની માન યુદ્ધની સ્ટોરી જોયા પછી આ બધાએ આભાર માની હું બધાને ચિંતા થઈ છે દીકરીઓની, એટલે પહેલાં તો આપણે બેનને જ પૂછીએ, બેન શું દીકરીઓની જોયા આ પરિસ્થિતિ જોયા પછી શું લાગ્યું તમને, લઈ લ્યો તમને? દીકરીઓની ફરિયાદ અમે સાંભળી, દીકરીઓ ભણે ગણે, જ્યારે ભારતીય જનતા સરકાર બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન ચલાવી રહી છે અને અત્યારે જ્યારે દીકરીઓનો જન્મદર વધ્યો છે ત્યારે દીકરીઓ એક અમારું લક્ષ્ય છે, અને અત્યારે અહીંયા જે દીકરીઓને જે તકલીફ પડે છે એ તકલીફની જે ખોટો છે, પાણી છે, અહીંયા જે રસોઈયાની સગવડ, ચોકીદારની સગવડ આ જે નથી અને જે હતી એ લોકો છૂટી ગયા છે, તો હવે ફરીથી નવેસરથી નવા અને ચોકીદારની ભરતી થાય અને પાણીની સગવડ અને આગળ વધી અને દેશ કરે એના માટેના અમારા ભાઈ. હમણાં જ તમે જેમ હમણાં જ જે અધિકારીથી વાત કરી, શું તમારા શું વાત થઈ? સૌ આશા જે ધન્યવાદ આપું છું કે એમણે રાપર તાલુકામાં જે ભણતી દીકરીઓની
સુવિધા માટે અમે ચિંતા કરી અને જિલ્લા પંચાયતમાં અમને લેટર મોકલ્યો તે બદલ સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર. એમના લેટરને ધ્યાન દઈને આજે અમે વિઝિટ માટે અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અને હું જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વડવીરભાઈ સોલંકી તેમજ નગરપાલિકાના પ્રમુખ વાલજીભાઈ, અમારા ભારતીય જનતા પાર્ટીના મંડળના પ્રમુખ નસાભાઈ દિયા, અમારા તાલુકા પંચાયત સદસ્ય વેલજીભાઈ સર્વે આજે મુલાકાત લીધી. તો દીકરીઓને મોઢેથી જ અમે સાંભળતા એનું પાણીની વ્યવસ્થા નથી, ગરમ પાણી નથી, અહીંયા રાતના ચોકીદાર નથી. બીજું વોર્ડન જે બેન છે તો આસિસ્ટન્ટ એમને નથી, એક જ બેન છે. અને બીઆરસીનું પણ સાહેબને પૂછ્યું, દીકરીએ એમ કીધું સાહેબ હવામાં ઉડે છે, આવીને ભાગી જાય છે, અમને કંઈ સુવિધા કરી આપતા નથી. તો એમને પણ અત્યારે મેં બોલાવીને કીધું. બીજું હવે અહીંયા આ એક્ચ્યુઅલ કમ્પાઉન્ડના 18-20 એકડમાં બનેલું એ ટાઈમે હરિયાણા સરકારે બનાવી આપેલું અને આનું ખાતમુહૂર્ત પણ નરેન્દ્ર મોદી સાહેબે કરેલું. નગરપાલિકા કહે છે કે અમારા અંડરમાં નથી આવતું, એટલે અહીંયા મેઇન તો પાણીની સુવિધા અને અત્યારે પાણી પુરવઠાવાળા અધિકારી છે પરમારભાઈ, એમને પણ ફોન કર્યો હતો. તો એમને મેં કીધું કે ભાઈ કદાચ પાણી હજી સુવિધા ના થાય તો ટેન્કરની વ્યવસ્થા કરો. તો અધિકારીને કહો એટલે સૂચના આપો, તો અમે ઠીક છે ઉપર અધિકારીને અમે આપી દીધી છે એટલે એ પણ પાણીનું કરશે. હવે એકચ્યુઅલી આજે કમ અને આના માટે મેં અત્યારે આપણા અધિક કલેક્ટર હનુમંતસિંહ જાડેજા એમને પણ મેં કોન્ટેક કરેલો કે બધું સાહેબ આપણે જે હરિયાણા સરકાર આપણે નાવડું મોટું કમ્પાઉન્ડ બનાવીને આપેલું, અત્યારે આરોગ્યનું પણ ચાલે છે, પહેલાં ટ્રેનિંગ સેન્ટર પણ ચાલતું હતું, અત્યારે ગર્લ્સ હોસ્ટેલ પણ છે. તો આનો હકીકતમાં આનો ઇન્ચાર્જ એ જાણવા માટે કલેક્ટર સાહેબને મેં ફોન કર્યો હતો. તો કલેક્ટર સાહેબે કીધું કે આપણા કલેક્ટર નંબર જ આવે છે પણ બે દિવસમાં બધું તમારી પાસે માહિતી આપીશ. બસ બીજું તો બેન અને જે દીકરીઓને તકલીફ છે એ જેમ જલ્દીમાં જલ્દી આનું નિવારણ આવે એવી અમે તકેદારી રાખશું. બેન અમારું સ્ત્રી શિક્ષણ હાવ ઝીરો છે, અમારી કોઈ દીકરીઓ, હમણાં મેં એક વાત સાંભળી નસાભાઈ કે બે ત્રણ દીકરીઓ ચૌધરી પરિવારની બે દીકરીઓ કે MBBS થઈ, બાકી અમારી દીકરીઓનું ભણતર બહુ નબળું છે. એટલે મહેરબાની કરીને જે આ દીકરીઓ ભણે રહી હોય એને ભણવા દો. તમારાથી ન થાય તો તમે અગ્રણીઓને કહો, ખાલી પત્ર લખીને ન બેસી જાઓ. કેમેરામેન શામજીભાઈ ભૂત સાથે ઘનશ્યામ બારોટ, મહાસાપુરા ન્યૂઝ, રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન, ગર્લ્સ હોસ્ટેલ, રાપર. ગુલઝારી મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા ભુજમાં સામૂહિક શાદીનું આયોજન તારીખ 27-2-2022 ના કરવામાં આવેલ છે. ફોર્મ વિતરણ ચાલુ છે. સમૂહ શાદીમાં નામ નોંધાવવા માટે યુવતીની ઉંમર 18 વર્ષ અને યુવકની ઉંમર 21 વર્ષની રહેશે. ગુલઝારે મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ ભુજ દ્વારા અખિલ કચ્છ મુસ્લિમ સમાજ માટે 10મી સમૂહ શાદી યોજાશે, જેમાં કચ્છના તમામ મુસ્લિમ જમાત દુલ્હા દુલ્હન ભાગ લઈ શકશે. આ સમૂહ શાદી દાતાઓના સહયોગથી યોજાય છે. ફોર્મ મેળવવાનું સ્થળ ભારત લોન્ડ્રી મદ્રેસા, ફૈજે ગોસે આઝમ, સંજોગનગર, મોટાપીર રોડ, ભુજ, કચ્છ. સંપર્ક હાજી મોહમ્મદ રફીક બલોચ, મોબાઈલ નંબર 9687314318, સાગર સુરેશભાઈ જણસારી, ભંગારવાળા, ભુજ, મોબાઈલ નંબર 9879326985. સમૂહ સાદી કચ્છ મુફતી સાહેબની દુવાથી તારીખ 27-2-2022 યોજાશે. નમસ્કાર દર્શક મિત્રો, કચ્છી ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું હેમાંગી ગોર. તો દર્શક મિત્રો જોઈએ આજના કચ્છ ગુજરાતના સમાચાર.
મુંદ્રા બસ સ્ટેશન સ્વચ્છતાના નામે શૂન્ય, રોગચાળો ફાટવાની ભીતિ. મુંદ્રા શહેરનું બસ સ્ટેશન અદાણી પોર્ટથી ખૂબ જ નજીક આવેલું છે. બસ સ્ટેશનની અંદર જાણે ગંદકીનું સામ્રાજ્ય દેખાઈ આવે છે. સ્વચ્છ ભારતના ધજાગરા ઉડી રહ્યા છે. ગંદકીની હાલતમાં શૌચાલય જોવા મળી રહ્યા છે. મચ્છરોનું સામ્રાજ્ય જોવા મળે છે, જેથી ડેન્ગ્યુ મલેરિયા જેવા રોગચાળા ફાટવાની ભીતિ જણાય છે. પ્રમુખ ગોવિંદ ગઢવી સાથે આમ આદમી પાર્ટી મુંદ્રા દ્વારા જણાવાયું હતું કે જો બસ સ્ટેશનને સ્વચ્છ નહીં બનાવાય તો આગામી દિવસોમાં આયોજનબદ્ધ રીતે આંદોલન કરવામાં આવશે. અમરેલીના કામનાથ સરોવરમાં ગાંડી વેલ અને ગંદકી ગજથી લોકો થયા પરેશાન. અમરેલી કામનાથ સરોવરમાં આવેલી ગાંડી વેલમાં અનેક વખત મૂંગા પશુઓ તે ગાંડી વેલમાં ફસાતા હોય છે તેવું તે આજુબાજુમાં વસવાટ કરતા રહીશોનું કહેવું છે. જ્યાં જળકુંભી વેલ એટલે કે ગાંડી વેલના સામ્રાજ્ય હોય ત્યાં ગંદકીના ગજ જામ્યા, જેનાથી મચ્છરોનો ઉપદ્રવ ખૂબ જ વધ્યો છે. અને તેમ છતાં નગરપાલિકાના સત્તાધીશોના પેટનું પાણી પણ હલતું નથી. જો આ જ સ્થિતિ રહેશે તો ઓમિક્રોન ભારતમાં આવી ચૂક્યો છે, પરંતુ ઓમિક્રોનની એન્ટ્રી અમરેલી જિલ્લામાં આવતા વાર નહીં લાગે. અમરેલીમાં ગાંડી વેલ અને ગંદકીના ગંજથી રોગચાળો માથું ઉચકવાની સંભાવના છે. પાલિકાના સત્તાધીશો દ્વારા લોકોના હિતે ગાંડી વેલના સામ્રાજ્ય હટાવશે ક્યારે? ગાંડી વેલની આજુબાજુમાં રોડ પરથી પસાર થતા મુસાફરોને અતિ દુર્ગંધનો સામનો કરવો પડે છે. ગાંડી વેલના સામ્રાજ્યથી રોગચાળો ફાટી નીકળવાની સ્થાનિકોમાં ભીતિ સેવાઈ રહી છે. જો નગરપાલિકા આ ખાડા કાન કરીને બેસી રહેશે તો લોકો પોતાની પરેશાની લઈને ક્યાં જશે? તંત્ર આની સામે કડક પગલાં ભરશે કે નહીં તે હવે જોવાનું રહ્યું. વહેલામાં વહેલી તકે આ વેલ અને કચરાના ગંજને દૂર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. સ્ટોરી બાય નિલેશ પ્રજાપતિ સાથે ભરત ગોંડલિયા, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, અમરેલી, ગુજરાત. ઈડરના ઈસરવાડા ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણીમાં વિવાદ, સરપંચ ઉમેદવારને 8 બાળકો. ઈડર તાલુકાના ઈસરવાડા ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણીમાં વિવાદ સર્જાયો છે. એક સરપંચના ઉમેદવારને 8 બાળકો છે, જ્યારે બીજા ઉમેદવારના ઘરમાં શૌચાલય ચાલુ હાલતમાં નથી. ઈડર તાલુકાના ઈસરવાડા ગ્રામ પંચાયતમાં સરપંચની સીટ માટે 3 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, પરંતુ ફોર્મ ખેંચવાની તારીખે એક ફોર્મ પરત લેવાતા કિરણબેન બાબુસિંહ પરમાર તેમજ કૈલાસબેન જવાનજી પરમારના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા, પરંતુ ગત 9 તારીખના રોજ બંને ઉમેદવારો સામે ખોટા આધાર પુરાવા રજૂ કરવામાં આવ્યા છે તેવી ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી કે સરપંચના ઉમેદવાર કિરણબેન પરમારના ઘરે શૌચાલય ચાલુ હાલતમાં નથી, તો બીજા ઉમેદવાર કૈલાસબેન પરમારને 8 બાળકો છે, 2005 સાલ પછી પણ 2 બાળકો છે. આવી લેખિતમાં રજૂઆત મળતા સરપંચની ચૂંટણીમાં વિવાદ સર્જાયો છે. સરપંચની ચૂંટણી યોજવી કે મુલતવી રાખવી તે ચર્ચાએ જોર પકડ્યું છે. જો ખરેખર રજૂઆત સાચી હોય તો ખોટા દસ્તાવેજ પુરાવા રજૂ કરવા બાબતે કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે. જો આમ થાત તો સરપંચની ચૂંટણી રદ કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સ્ટોરી બાય ઝાકીર મેમણ, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, સાબરકાંઠા, ગુજરાત. સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ સ્ત્રીની સરપંચના ઉમેદવારની જે યાદી હતી એ યાદીમાં 3 ઉમેદવારે ફોર્મ ભરેલા હતા. એમાં ફોર્મ પરત ખેંચવાની તારીખે 1 ઉમેદવારે ફોર્મ પરત ખેંચેલું હતું અને 2 હરીફ ઉમેદવારની યાદી તૈયાર કરવામાં આવેલી હતી, જેમાં 2 ઉમેદવારમાં એક કિરણબેન બાબુસિંહ પરમાર અને કૈલાસબેન જવાનજી પરમાર, આ બંને ઉમેદવારને ફોર્મ ચકાસણી દરમિયાન ફોર્મ મંજૂર કરવામાં આવેલ હતા. ત્યારબાદ તારીખ 9/12/2021 રોજ બંને ઉમેદવારની સામસામે અરજીઓ આવેલ છે. એમાં કિરણબેન બાબુસિંહ પરમારની વિરુદ્ધમાં એમના ઘરે શૌચાલય ન હોવાની અરજી આવેલ છે અને કૈલાસબેન જવાનજી પરમારની સામે પોતાના 8 બાળકો હોવાની અરજી આવેલ છે, જે અરજીના અનુસંધાને તાના સ્થાનિક ઈસરવાડાના તલાટી શ્રીને તપાસ સોંપી અને તપાસ સોંપેલ છે અને એ તપાસ પૂર્ણ થયા બાદ નિયમોસારની કાર્યવાહી આગળ કરવામાં આવશે. ભુજ અમદાવાદનું અંતર થશે નજીક, સ્ટાર એર દ્વારા હવાઈ સેવા શરૂ થશે. ભુજ અમદાવાદ વચ્ચે હવાઈ સેવા શરૂ કરવા વિવિધ કંપનીઓ દ્વારા લાંબા સમયથી તજવીજો કરાઈ રહી છે, પરંતુ હજુ સુધી સેવા શક્ય બની નથી. જો કે હવે સ્ટાર એર દ્વારા હવાઈ સેવા શરૂ કરવા માટેની પ્રક્રિયા આટોપી લેવાઈ હોય આગામી ટૂંક સમયમાં જ બંને શહેર વચ્ચેની ઉડાનની તારીખ જાહેર કરવામાં આવશે. આ અંગેની વિગતો મુજબ કચ્છના મુખ્ય મથક ભુજ અને અમદાવાદ વચ્ચે દૈનિક હજારો લોકો
અવરજવર કરતા હોય છે. પ્રવાસીઓના ભારે ધસારાના પગલે ટ્રેન, એસટી, લક્ઝરી બસો તેમજ ખાનગી વાહનો મારફતે લોકો મુસાફરી કરતા હોય છે. વિવિધ ધંધા રોજગાર સાથે સંકળાયેલા લોકોને પણ બંને શહેરો વચ્ચે વારંવાર મુસાફરી કરવી પડતી હોય છે. ભુજ અમદાવાદ વચ્ચે ટ્રેન દ્વારા મુસાફરી કરવામાં 6 કલાકનો સમય લાગે છે, જ્યારે રોડ માર્ગે અવરજવર કરવામાં 7 થી 8 કલાક જેટલો સમય વીતી જતો હોય છે. તેમાં પણ જો રસ્તામાં ટ્રાફિક જામ સર્જાય તો સમયસર ગંતવ્ય સ્થળે પહોંચી ન શકાતું હોય, લોકો મુશ્કેલીમાં મુકાતા હોય છે. અનેક વખત તો મેડિકલ સારવાર, ઇન્ટરવ્યૂ, અગત્યની મીટિંગ, સારા માઠા પ્રસંગે જતા લોકોને ટ્રાફિકના લીધે કડવા અનુભવ થતા હોય છે. આજના આધુનિક યુગમાં ઝડપી પરિવહન માટે લોકો વધુ રૂપિયા ખર્ચતા પણ અચકાતા નથી. દેશમાં મોટાભાગના રાજ્યોમાં એકથી બીજા શહેરો વચ્ચે પણ હવાઈ સેવા શરૂ થઈ ગઈ છે, જેને ખૂબ જ સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. ત્યારે ભુજ અમદાવાદ વચ્ચે પણ હવાઈ સેવા શરૂ કરવા માટેની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ ભુજ અમદાવાદ વચ્ચે સ્ટાર એર દ્વારા હવાઈ સેવા શરૂ થવાની છે. આ માટેની એરલાઇન કંપની દ્વારા દસ્તાવેજી પ્રક્રિયા પણ પૂર્ણ કરી લેવાઈ છે. સ્ટાર એર દ્વારા સપ્તાહમાં 6 દિવસ સેવા આપવામાં આવશે. હાલે ભુજ એરપોર્ટ પર સ્ટાફની નિમણૂક અંગેની પ્રક્રિયા ચાલી રહી છે. એરલાઇન કંપની દ્વારા હવાઈ સેવા શરૂ કરવા માટે ટૂંક સમયમાં જ તારીખ પણ જાહેર કરવામાં આવનાર હોવાનું ભુજ એરપોર્ટ સાથે સંકળાયેલા વિશ્વસનીય સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. ભુજમાં સરદાર પટેલની 71મી પુણ્યતિથિ નિમિત્તે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. સરદાર વલ્લભભાઈ પટેલની 71મી પુણ્યતિથિ નિમિત્તે ભારતના લોહપુરુષના નામે પ્રસિદ્ધ સરદાર વલ્લભભાઈ પટેલનું 562 રજવાડાઓના ભારતમાં વિલય કરીને દેશને સશક્ત બનાવવા મહત્વનું યોગદાન હતું. દેશના પ્રથમ નાયબ પ્રધાનમંત્રી રહેલા સરદાર પટેલનું 15 ડિસેમ્બર 1950ના રોજ અવસાન થયું હતું. દેશની એકતા અને અખંડિતતામાં તેમના યોગદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે ગુજરાતના અમદાવાદમાં નર્મદા નદી નજીક એક વિશાળ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. તેનું સ્ટેચ્યુ ઓફ યુનિટી તરીકે ઓળખવામાં આવે છે. ભુજમાં આવેલી તેમની પ્રતિમાને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા હારારોપણ કરીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. સરદાર પટેલની પુણ્યતિથિ નિમિત્તે તેમણે કરેલા કાર્યોને યાદ કરાયા હતા અને તેમના જીવનની કેટલીક ખાસ વાતોમાંથી શીખ લેવા અનુરોધ કરાયો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, મહામંત્રી વેલજીભાઈ હુંબલ, ઘનશ્યામભાઈ ઠક્કર, બાલકૃષ્ણ મોતા, જગત વ્યાસ, અશોક પટેલ, ગોદાવરીબેન ઠક્કર, કમલભાઈ ગઢવી, રેશમાબેન ઝવેરી, અનવર નોડે, કાસમ કુંભાર, આમદ જત, ગફૂર શેખ, ઘનશ્યામસિંહ ઠક્કર, ધીરેન લાલન, દિલીપ ઠક્કર, સાવિત્રીબેન જાટ તેમજ રાજુભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો, આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. મહારાણી પ્રીતિ દેવીએ ઉડ્ડયન મંત્રી સમક્ષ ભુજથી મુંબઈ બે વિમાન શરૂ કરવા માંગ કરી. કચ્છીઓ દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં યોગદાન આપી શકે તે માટે રાજવી પરિવારના મહારાણી પ્રીતિ દેવીએ ઉડ્ડયન મંત્રીને પત્ર લખ્યો હતો, જેમાં ભુજ અને મુંબઈ વચ્ચે દરરોજ કમસે કમ 2 ઉડાનોની સુવિધા ફાળવવાની માંગ કરી છે. કચ્છના મહારાણી પ્રીતિ દેવીએ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે હવે હવાઈ સુવિધા સામાજિક અને સાંસ્કૃતિક જરૂરિયાત બની ગઈ છે. મોટી સંખ્યામાં કચ્છીઓ મુંબઈ અને વિદેશોમાં રહે છે. એક સમયે જેટ એરવેઝ અને એર ઇન્ડિયાની દિવસમાં કુલ 3 ઉડાન સામે અઠવાડિયામાં માત્ર 4 ઉડાનો મળે છે. સદનસીબે કંડલાને પૂરતી સર્વિસ મળી રહે છે, પણ ભુજને હવાઈ સેવામાં અવગણવામાં આવી રહ્યું છે. વધુમાં જણાવ્યું હતું કે ભુજથી દિલ્હી વચ્ચે પણ એક સપ્તાહમાં 3 થી 4 ઉડાનોની બંધ પડેલી સુવિધા પણ પુનઃ શરૂ કરવાનો અનુરોધ તેમણે નાગરિક ઉડ્ડયન પ્રધાનને લખેલા પત્રમાં કર્યો હતો. એ જ રીતે ભુજને અમદાવાદ સાથે સીધું જોડવા માટે પણ એક સપ્તાહમાં 3 થી 4 ઉડાનો જરૂરી હોવાનું તેમણે ઉમેર્યું હતું. તો કચ્છીઓ વતી સાંસદ વિનોદભાઈ ચાવડાને પણ રજૂઆત કરવામાં આવી છે. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજ સાહેલી દ્વારા CDS બિપિન રાવત તેમજ ભારતના 13 વીર જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી. જેનેરિક દવા વિશે જાણકારી અંગે માર્ગદર્શન આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ સ્ટેજના મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. જાયન્ટ્સ ભુજના પ્રમુખ જયસિંહભાઈ પરમાર દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. ડૉક્ટર મહેશભાઈ ટીલવાણી મનોચિકિત્સક દ્વારા કહેવામાં આવ્યું કે આજના યુગમાં લોકોની દવાની જરૂરિયાત ખૂબ જ વધી ગઈ છે, સાથે આર્થિક ખર્ચ પણ વધી જાય જેથી દરેકને પરવડે તેના માટે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતા જન ઔષધિ અભિયાનમાં લાભ લઈ શકાય. જેનેરિક દવા લેવાથી આર્થિક રીતે ફાયદો થાય અને દવામાં કન્ટેન્ટ પણ એ જ હોય છે. પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ દરેકને સસ્તી પડે અને ગુણવત્તાપૂર્ણ દવા સહજતાથી ઉપલબ્ધ થાય એ માટે ભારત સરકારે આખા દેશમાં જનઔષધનું અભિયાન ચલાવે છે. જેનેરિક દવાના વિક્રેતાએ જેનેરિક દવા બાબતે વિસ્તારથી સમજ આપી હતી. જેનેરિક દવા વિશે લોકો દ્વારા પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી અને ભરતભાઈ દ્વારા સંતોષકારક ઉત્તર આપવામાં આવ્યો હતો.
શાંતિલાલભાઈ પટેલ દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું. સંચાલન જાયન્ટ્સ ગ્રુપ ભુજના ઉપપ્રમુખ શિવશંકર નાકરે સંભાળ્યું હતું. આભાર વિધિ મંત્રી પ્રદીપભાઈ જોશી દ્વારા કરવામાં આવી હતી. પ્રોજેક્ટ ચેરમેન આઈપીપી હેમંતભાઈ ઠક્કર જહેમત ઉઠાવી હતી, જેમાં અવેરનેસ ઓફિસર ડોક્ટર મધુકાંતભાઈ આચાર્ય, સહમંત્રી અરુણભાઈ જોશી, મીડિયા ઓફિસર રવજીભાઈ મહેશ્વરી, સાહેલી પ્રમુખ તરુણાબેન અમૃતિયા, યોડી શ્રીમતી મીનાબેન વાઘમસી, બેટી બચાવ ઓફિસર શ્રીમતી નિરંજનાબેન ભરતવાલા ઉપસ્થિત રહ્યા હતા. તો પણ પૈસા વચ્ચે ઘણા બધા, એટલે જેન્દ્રિક વિશે એમાં બે પ્રકારના લોભી છે. કેવી લોભીઓ છે? એક એવી છે કે જે લોકો પ્રચાર કરે છે, અને બીજી લોભી એવી છે કે જે લોકો દર્દીઓને એને બધી જગ્યાએ કહેતા હોય કે જેન્દ્રિક દવા ખરીદી ક્વોલિટી ખરાબ હોય છે. હું એમ કહું છું કે બ્રાન્ડેડ ક્વોલિટી પણ ખરાબ હોઈ શકે છે. ક્યાં બને છે એ જોવા જેવું છે, કયા યુનિટમાં કયા ફેક્ટરીમાં બને છે એ મહત્વનું છે, અને વેચનાર કોણ છે એ મહત્વનું નથી. એટલે આપણે જેનરિક દવામાં હજી ઘણા લોકોને ખબર નથી. આપ લોકો અહીંયા આવ્યા છો, મને તો એવું લાગે છે આપ લોકોને ખબર છે, છતાંય આપ આવ્યા છો. પણ જે લોકો નથી ખબર, જે લોકોને આવવા જેવું હતું એ પહોંચ્યા નથી, એ લોકોને આપણે ખરેખર બધાને મેસેજ આપવા જેવું છે કે જેનરિક દવામાં તમારા 80% સેવિંગ થાય. તમે 500 રૂપિયાની દવા લેતા હોવ તો સીધી તમારો બિલ 200 ઉપર આવી જાય, 200 થી 250 ઉપર આવી જાય. એ જ વસ્તુ હોય છે, ખાલી ફરક એટલું હોય છે કે એમાં મૂળ નામ લખ્યું હોય છે, બ્રાન્ડ નેમ નથી લખ્યું. તો બિસ્કિટમાં જેમ પાર્લે લખ્યું એમાં પાર્લે ના લખ્યું, એમાં ખાલી બિસ્કિટ લખ્યું હોય, એટલું જ ફરક હોય છે. પણ એક સારી વસ્તુ પણ છે, તમે મૂળ નામ લખેલું હોય તો તમે મૂળ નામથી તમે એક વખત ઓળખાણ થઈ જાય તમારી મૂળ નામની, તો તમને ઓળખ ફેલાય થઈ જાય. ભવિષ્યમાં તમારે બીજે ક્યાંય ડૉક્ટર પાસે જાઓ તો તમે સીધી મૂળ નામની જ વાત કરો, તો પેલા નવો ડૉક્ટર જે તમને મળે એને પણ ખબર પડી જાય ભાઈ આમ તો દવાની વિશે બધું ખબર છે, તો તમને દવાની માહિતી પણ તમને મળે. આ જેનરિક વસ્તુ વાપરવાથી, દવાનું મૂળ નામ જાણવાથી તમને શું હું કઈ દવા લઈ રહ્યો છું એ પણ તમને ખબર પડી જાય. જ્યારે બ્રાન્ડમાં કેવું હોય કે તમને હોય કંઈક બીજું, નામ કંઈક બીજું હોય, બ્રાન્ડ હોય એટલે તમે મૂળ વસ્તુ બે ડૉક્ટર પાસે જાઓ તો બંને ડૉક્ટર સેમ વસ્તુ લખે પણ અલગ અલગ નામથી હોય, એટલે આપણને ખબર ના પડે કે આપણને સેમ વસ્તુ મળી છે. એવું થતું હોય છે કે એક પ્રિસ્ક્રિપ્શનમાં 5 દવાઓ લખેલી હોય, એમાંથી 2 એક જ હોય પણ અલગ અલગ કંપનીની હોય. એવા પ્રિસ્ક્રિપ્શન આપ લોકો મેં જોયા છે, આપ લોકોએ એવું ઘણા પ્રિસ્ક્રિપ્શનમાં એવું થતું હોય છે. તો આપણે એવું લાગે કે 2 દવા અલગ અલગ લખેલી છે, પણ એ અલગ અલગ કંપનીની એક જ વસ્તુ લખેલી હોય છે. એટલે આ બધા આપણે જે જેનરિક ઉપર આવી જઈએ તો આપણે આ બધી વસ્તુઓ માટે બની શકીએ એમ છે. માં મોટર ડ્રાઇવિંગ સ્કૂલમાં તાલીમ લીધેલ તાલીમાર્થીએ પોતાનો અનુભવ રજૂ કર્યો. વર્ષાના એક્સપિરિયન્સ બહુત અચ્છા રહા હૈ, કાફી અચ્છી સે ઉન્હોને મેરે કો સમજાયા ભી હૈ, સિખાયા બહુત અચ્છે સે હૈ. મતલબ મેરે કો એસા ફીલ નહીં હુઆ કે મેં થોડા સા ભી નર્વસ નહીં ફીલ હુઆ ઉનકે સાથ ગાડી સીખતે હુએ, ઓર કાફી અચ્છે સે સમજ ભી આયા સારા, બહુત અચ્છે સિખાયા. મેં યહી બોલુંગી કે અગર ઉનકો ગાડી સીખની હૈ તો ઉનકો ઇધર સે સીખની ચાહીએ, ક્યોંકિ સબ બહુત અચ્છે સે ટ્રીટ કરતે હૈ ઓર બહુત અચ્છે સે સમજા કે ગાડી સિખાતે હૈ, બહુત હમ્બલી સિખાતે હૈ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે. દિયોદરના લુદ્રા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હરીફ ઉમેદવાર અરજણજી મકવાણાનું ચંદુજી ઠાકોરને જાહેરમાં સમર્થન. ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ઉમેદવારોનો પ્રચાર જોર પકડી રહ્યો છે, ત્યારે હરીફ ઉમેદવારો જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. તેવી જ રીતે દિયોદરના લુદ્રા ગ્રામ પંચાયતની પણ ચૂંટણી યોજાવાની છે. લુદ્રા ગ્રામ પંચાયતમાં કુલ 6 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે, જેમાંથી એક હરીફ ઉમેદવાર મકવાણા અરજણજી વઘાજી ઠાકોરે પણ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. ગામ લોકોના સહિયારા પ્રયાસથી અરજણજી ઠાકોરે તેમના નજીકના હરીફ ઉમેદવાર ચંદુજી સવાજી ઠાકોરને ગામ લોકોની હાજરીમાં જાહેર ટેકો આપતા ચંદુજી ઠાકોરને જીતવા માટે મોકળું મેદાન મળી જશે તેવું ગામ લોકોનું કહેવું છે. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, માસાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા, ગુજરાત. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ.
બરબોરીચીમાં ઇનોવા કારમાંથી 1,22,000 નો દારૂ છડપાયો, જ્યારે ગાંધીધામ કોર્ટ પાસેથી 62,000 નો દારૂ છડપાયો. પૂર્વ કચ્છના અંજાર અને ગાંધીધામમાં એલસીબી દ્વારા પ્રોહિબિશનની કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં મેઘપર બોરીચીમાંથી 1,22,000 નું, જ્યારે ગાંધીધામમાં કોર્ટ પાસેથી 62,000 નો દારૂ ઝડપી લેવામાં આવ્યો હતો. મેઘપર બોરીચીમાં આવેલી ભાગ્યશ્રી સોસાયટીમાં મકાન નંબર 23 પાસે ઉભેલી ઇનોવા ગાડીમાંથી પોલીસે વિદેશી દારૂની 327 બોટલો કિંમત રૂપિયા 1,22,000 ના મુદ્દામાલ સાથે આરોપી મિશાલગીરી દિનેશગીરી ગુસાઈની અટકાયત કરી હતી. તો આદિપુરમાં ટાગોર રોડ પર ગાંધીધામ કોર્ટની સામે વેલ્સવેગન કારમાંથી વિદેશી દારૂ 144 બોટલો કિંમત રૂપિયા 62,360 સાથે આરોપી નરેશ ઉર્ફે નીતિન વિશનદાસ તેજવાણી અને નરેશ મુરજીભાઈ ફફલની અટકાયત કરવામાં આવી હતી. બંને દરોડા એલસીબી દ્વારા પાડવામાં આવ્યા હતા. પૂર્વમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર થતી ખનીજ ચોરી પર સપાટો 20 લાખનો દંડ વસૂલવામાં આવ્યો. પૂર્વ કચ્છમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા અલગ અલગ તાલુકામાં ગેરકાયદેસર રીતે થતા ખનીજ ઉત્ખનન પર સપાટો બોલાવ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. અંજારથી લઈ અને સુરજબારી સામખિયાળી સુધીના વિસ્તારમાંથી ગેરકાયદેસર પાસ પરવાના વિનાની ગાડીઓ ઝડપાઈ છે. આ બાબતે પૂર્વ કચ્છ ખાણ વિભાગના સત્તાવાર સાધનોમાંથી મળતી માહિતી અનુસાર અંજારથી લઈ અને વાગડ સુરજબારી સામખિયારી સુધીના પટ્ટામાં પાછલા એકાદ સપ્તાહમાં ખનીજ વિભાગ દ્વારા 10થી વધુ જેટલી ગાડીઓ ઝડપવામાં આવી છે. ગેરકાયદેસર રીતે ખનીજનું વહન કરનાર તથા પાસ પરવાના વગર ખનીજની હેરફેર કરનારાઓની સામે આ તવાઈ બોલાવવામાં આવી છે. આ મામલે મળેલ માહિતી મુજબ અંજાર સમીપેથી 3 જેટલા ડમ્પરો પકડાયા છે, તો વળી 8 જેટલી ગાડીઓ સુરજબારી અને સામખિયારી વિસ્તારમાંથી ઝડપવામાં આવી છે. આ પૈકીની 4 ગાડીઓ પેનલ્ટી ભરી જતા મુક્ત કરવામાં આવી છે. બાકીની ગાડીઓથી પેનલ્ટી ઉપરાંત કેટલીક ગાડીઓ તદ્દન ગેરકાયદેસર રીતે જ ખનન વહન કરતી હોવાની આશંકાથી એ દિશામાં આગળની તપાસ હાથ ધરવામાં આવનાર છે. જે 4 ગાડીઓ મુક્ત કરાઈ છે તેઓ પાસેથી 20 લાખની પેનલ્ટી દંડની રકમ વસૂલવામાં આવી છે. જે ડમ્પરો પકડાયા છે તેમાં ચાઇના ક્લે, બ્લેક ટ્રેપ અને વોલ્કલે સહિતના ખનીજનો સમાવેશ થવા પામી રહ્યો છે. સુરજબારી તથા સામખિયાળી પાસેથી જે વાહનો પકડવામાં આવ્યા છે તેઓ પાસે તો કોઈ પણ પ્રકારના પાસ પરવાના હતા જ નહીં અને તેઓ ખનીજ વહન કરતા હોવાનું સામે આવ્યું છે. એટલે જ એક પ્રકારે ખનીજ ચોરીનું આયોજનબદ્ધ કૌભાંડ અહીંથી ખુલવા પામી શકે છે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જે વાહનો પકડાયા છે તેમાંથી 2 મોરબી તરફ જઈ રહ્યા હતા, તો બાકીના રાજસ્થાન તરફના ટ્રેલર હોવાનું સામે આવવા પામ્યું છે. એકંદરે પૂર્વ કચ્છ ખાણ ખનીજ વિભાગની કડકાઈથી ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.